नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय अकाउंट्स नामना मूळ तत्वों भाग 2 जेनु चैप्टर नंबर 1 शेर मूड़ीना हिसाबों। मित्रों, आजना वीडियो में दाखला नंबर 10 पेज नंबर 59 ऊपर दाखला नंबर 10 नो आपणे अभ्यास करवानो छे। मित्रों, तो तमारी रकम में जो दाखला नंबर 10 धंधुकानी वाला मेन्युफेक्चर लिमिटेडे रुपया 10 नो एक एवा 4,00,000 इक्विटी शेर शेरदीठ रुपया 60 ना प्रीमियमे बहार पाड्या अने शेरदीठ रकम नीचे मुजब मंगावामां आवी हती। मित्रों, 4,00,000 इक्विटी शेर बहार पाड़ी छी, 10 रुपयानो एक शेर छे अने एमां पण 60 रुपयाना प्रीमियमथी बहार पाड़ीए छीए, एटले कुल 70 रुपया लेखे बहार पाड्या कहेवाय आपणे। हवे आ 70 रुपया कंपनी छे ई 3 कटકાની અંદર વેચણી કરે છે અને મંગાવે છે, જો જેમાં અરજી વખતે, મંજૂરી વખતે અને છેલ્લા આપતા વખતે। તો આપણે સૌપ્રથમ અહીંયા લખી નાખશું तो के अर्जी वक्ते 23 रुपया मंगावे छे, जेमा 20 रुपया प्रीमियम समायेलू छे। 23 रुपया मां 20 रुपया छे प्रीमियम समायेलू छे ने 3 रुपया छे आपणा शेरनी मूळ किंमत कहेवाय। मंजूरी वक्ते 34 रुपया मंगावे छे, जेमा 30 रुपयानुं प्रीमियम समायेलू छे, એટલે 4 રૂપિયા છે મૂળ કિંમત કહેવાય અને 30 રૂપિયાનું પ્રીમિયમ સમાયેલું છે, અને છેલ્લા આપતા વખતે 13 રૂપિયા મંગાવે છે જેમાં 10 રૂપિયાનું પ્રીમિયમ સમાયેલું છે, એટલે 3 રૂપિયા છે મૂળ કિંમત કહેવાય। મિત્રો, આ દાખલાની અંદર 3-3 કટકાની અંદર પ્રીમિયમ સમાવવામાં આવ્યું છે। જો આગળ આપણે જે દાખલાઓ સમજ્યા હતા જેમાં कोई पण एक अथवा बे मां प्रीमियम समायेलू हतुं, का मंजूरी एक मां ज होय अथवा तो अरजी एक मां ज होय, तो आ दाखलानी अंदर जे आपणुं प्रीमियम छे 60 रुपयानुं, जे 60 रुपयाना प्रीमियमना पण 3 कटका कर्या छे अने त्रणेयनी अंदर वेचवामां आव्युं छे, एटले प्रीमियमनी जे आपणे असरनी वात करी हती के ज्यारे शेर प्रीमियमथी बहार पाड़े त्यारे जामीनगीरी प्रीमियम खाते जमा असर छे ઈ જેમાં સમાયેલી હોય એમાં આપણે આપવાની હોય, તો અહીંયા આપણે 3-3 સમાયેલી છે, એનો મતલબ કે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમાની અસર આ 3-3 કટકાની આમનોંધમાં આપણે કરવાની થશે। અને એ પણ આપણે સમજાવ્યું હતું કે જામીનગીરી પ્રીમિયમની અસર કઈ આમનોંધમાં કરવી, તો તમને મેં કીધું હતું કે શેરમૂડીવાળી આમનોંધ હોય તેમાં આપણે જામીનગીરી પ્રીમિયમની અસર આપતા હોઈએ છીએ, અને બાકી હપ્તાની અસર આપતા હોય છે જે બેંકવાળી આમનોંધમાં આપણે આપતા હોઈએ છીએ। તો અહીંયા આ 3-3 કટકાની જે શેરમૂડીવાળી આમનોંધ આવશે તેમાં આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમાની અસર આપશું। પછી આપણે રકમમાં આગળ શું કીધું છે, જુઓ કે કંપનીને 6,00,000 શેર માટે અરજીઓ મળી। હવે કંપનીએ 4,00,000 શેર બહાર પાડ્યા હતા અને 6,00,000ની આપણને અરજીઓ મળે છે, એનો મતલબ કે અહીંયા વધારાની અરજીઓ 2,00,000ની છે જે આપણે પરત કરવાની થશે। એટલે કીધું છે કે વધારાની અરજીઓના નાણાં નામંજૂર કરી તેના પર મળેલ નાણાં પરત કરવામાં આવ્યા, પછી કહે છે કે મંજૂરી વખતે અને છેલ્લા આપતા વખતે લેવાની રકમ સમયસર મંગાવવામાં આવી હતી। પછી 2 શેરહોલ્ડર એવા છે, જુઓ હિંમતભાઈએ ધારણ કરેલ 500 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ, અને હિમાએ ધારણ કરેલ 300 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી। આનો મતલબ કે આપણે બાકી હપ્તાની વાત કરીએ છીએ
हिम्मत भाई छे ए मंजूरी थी नाणा नथी भरता, एटले के मंजूरी अने हप्ताना बाकी छे, एनो मतलब बाकी हप्तानी असर छे ए मंजूरीमां आवशे अने आखरी हप्तामां आवशे। तो के मंजूरी वक्ते केटला शेर उपर बाकी हप्तो छे, तो के हिम्मत भाई छे ई ज मंजूरी वक्ते नथी भरता। तो के हिम्मत भाई ना शेर केटला, तो के 500 शेर, એટલે બાકી હપ્તો છે 500 શેર ઉપર મંજૂરી વખતે આવશે। અને આ હિંમતભાઈ છે એ છેલ્લા હપ્તા વખતે નથી આપતા, એનો મતલબ મંજૂરી વખતે 500 શેર ઉપર બાકી છે અને 500 શેર ઉપર છેલ્લા હપ્તા વખતે બાકી છે। પછી બીજો શેર હોલ્ડર છે જેનું નામ છે હિમા, એ 300 શેર ઉપર ફક્ત આખરી હપ્તા વખતે જ નાણાં નથી આપતા, તો એનો મતલબ કે આખરી હપ્તા વખતે બીજા 300 શેર પણ બાકી હપ્તામાં આવશે। એનો મતલબ કે મંજૂરી વખતે બાકી હપ્તો છે 500 શેર ઉપર, જ્યારે છેલ્લા હપ્તા વખતે બાકી હપ્તો થશે 300 પ્લસ 500, 800 શેર ઉપર બાકી હપ્તો થશે। એટલે જ્યારે આપણે બાકી હપ્તાની નોંધ કરશું ત્યારે મંજૂરી વખતે 500 શેર ધ્યાનમાં લેવાના અને છેલ્લા હપ્તા વખતે 800 શેર આપણે ધ્યાનમાં લેશું। તો હવે એક પછી એક આપણે આમનોંધ કરીએ, જેમાં પહેલી આમનોંધ ઇક્વિટી શેર અરજીના નાણાં મળે છે, એટલે પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા। મિત્રો, પહેલી આમનોંધમાં તમને સંખ્યા જેટલા ઇક્વિટી શેરની અરજીઓ આપણને મળેલ છે એ સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો થાય, તો કે કંપનીને 600,000 શેર માટેની અરજીઓ મળેલ છે, તો 600,000 શેર ઉપર અરજી વખતે આપણને કેટલા મળ્યા હશે, તો કે અરજીનો જેટલો કટકો હોય એ રકમ આપણે લેવાની, તો કે 23 રૂપિયા લેખે આપણને મળ્યા હશે। તો 600,000 ગુણ્યા 23 નો ગુણાકાર કરો એટલે આપણને મળશે 1,38,00,000। એટલે અહીંયા અરજીની પહેલી આમનોંધ પૂરી। મિત્રો, બીજી આમનોંધ અરજીની શેરમૂડીવાળી આવે છે, એટલે યાદ રાખવાનું કે અરજીમાં પણ પ્રીમિયમ સમાયેલું છે, એટલે જામીનગીરી પ્રીમિયમ જમા અસર આપણે આપવી પડશે। બાકી જે રેગ્યુલર આમનોંધ છે એ તો આપણે કરવાની થાય છે, વધારાની અરજી મળે છે એના નાણાં પણ પરત કરવાના છે। એટલે અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતું પહેલાં જમા હતું, હવે અહીંયા થશે ઉધાર। ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, જેટલા જમા હતા એટલા જ ઉધાર કરી નાખવાના, 1,38,000 તે સૌ પ્રથમ શું કરશું, તો કે જેટલી વધારાની અરજી આપણને મળી છે એ પાછી દેશું, એટલે તે બેંક ખાતે જમા। કેટલી વધારાની અરજી મળી, તો કે 600,000 અરજીઓ મળી, આપણે 12 પડ્યા હતા 400,000 શેર, એટલે વધારાની અરજી આપણે મળી 200,000, અને અરજી વખતે પરત કરીએ છીએ એટલે અરજીનો કટકો છે 23 રૂપિયાનો, તો 200,000 ગુણ્યા 23 એટલે કેટલા થશે, 200,000 ગુણ્યા 23 એટલે આપણને મળશે 46,00,000 જમા કરવાના। હાલો, પેલું કામ કર્યું આપણે કે અરજીના વધારાના અરજીના નાણાં પાછા દઈ દીધા, અને જેટલા કાયદેસર શેર છે એ શેર મૂડી ખાતે લઈ જવાના, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને પ્રીમિયમ સમાયેલું છે એટલે સાથે સાથે એક લીટીની જગ્યા છોડી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। હવે અહીંયા જોજો, 200,000 આપણે શેર પાછા દઈ દીધા 600,000માંથી, એટલે કાયદેસરના શેર વધશે આપણી પાસે 400,000 શેર। હવે બધી જ આમનોંધમાં તમારે ગુણાકાર છે એ 400,000 શેર ઉપર જ લેવાનો થશે।
હવે જ્યારે પ્રીમિયમ સમાયેલું હોય ત્યારે શેર મૂડી અને પ્રીમિયમમાં ગુણાકાર, તો કે 23 રૂપિયા છે અરજી વખતે, એમાં પ્રીમિયમ કેટલા રૂપિયાનું, તો કે 20 રૂપિયાનું, એટલે પ્રીમિયમમાં ગુણાકાર 20 રૂપિયાનો કરવાનો અને બાકીની મૂળ કિંમત 3 રૂપિયાની જે આપણે શેર મૂડીમાં ગુણાકાર કરવાનો, એટલે કે શેર મૂડી વખતે આપણે પ્રીમિયમ અને મૂળ કિંમત છૂટા પાડવાના, મૂળ કિંમત છે શેર મૂડીમાં ગુણાકાર કરવાનો અને પ્રીમિયમની રકમ પ્રીમિયમમાં ગુણાકાર કરવાનો, એટલે કેટલા થશે, 4 લાખ ગુણ્યા 3 એટલે 12 લાખ થશે, શેર મૂડી ખાતે જમા 12 લાખ અને પ્રીમિયમ ખાતે જમા 4 લાખ ગુણ્યા 20 80 લાખ, એટલે અહીંયા મિત્રો અરજીનું કામ પૂરું થઈ ગયું. હવે વારો આવ્યો મંજૂરીનો, તો કે મંજૂરીથી આપણે આમનો શું કરીએ છીએ, પહેલાં નાણાં મંગાવવાની, મંગાવતી વખતે આપણે મંજૂરી ખાતું ઊભું કરવાનું, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, અને એને ક્યાં લઈ જવાના, તો કે શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે જો મિત્રો ઇક્વિટી શેર મૂડીવાળી આમનું છે એટલે આમાં પણ પ્રીમિયમ સમાયેલું છે, તો એની સાથે સાથે જમા અસર આપવાની, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે અહીંયા 4 લાખ ઇક્વિટી શેરની સંખ્યા ધ્યાનમાં લેવાની છે, મંજૂરી વખતે કેટલા મંગાવીએ છીએ, 34 રૂપિયા, તો શેર મંજૂરી ખાતે 4 લાખ ગુણ્યા 34 એટલે આપણે મળશે 1,36,00,000 મંજૂરી વખતે મંગાવીએ છીએ. ને અહીંયા 4 લાખ શેર, અહીંયા પણ 4 લાખ શેર, પ્રીમિયમ અને મૂળ કિંમત છૂટી પાડવાની, મંજૂરી વખતે 34 રૂપિયાનો કટકો છે જેમાં 30 રૂપિયા પ્રીમિયમ છે અને 4 રૂપિયા મૂળ કિંમત, એટલે મૂળ કિંમત છે એ શેર મૂડીમાં ગુણાકારમાં લેવાની અને પ્રીમિયમ છે એ પ્રીમિયમમાં, તો 4 લાખ ગુણ્યા 4 એટલે શેર મૂડી ખાતે જમા થશે 16 લાખ રૂપિયા અને પ્રીમિયમમાં 4 લાખ ગુણ્યા 3 એટલે 1,20,00,000 રૂપિયા, પ્રીમિયમ 1,20,00,000 રૂપિયાનું થશે. તો અહીંયા આપણે મંજૂરીના નાણાં મંગાવ્યા છે મિત્રો, તો હવે એના પછીની આમનોંધ છે ચોથા નંબરની આમનોંધ, મંજૂરીના નાણાં મળશે, મળશે એટલે અહીંયા મંજૂરી વખતે બાકી આપતો છે જો, એટલે મળવાની આમનોંધ શું થશે, નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર, પણ પૂરેપૂરા મળતા નથી એટલે સાથે સાથે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે પણ ઉધાર થશે. કેના નાણાં છે, તો કે મંજૂરીના, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, અહીંયા મંજૂરી ખાતું આપણે બંધ કર્યું, અહીંયા ઊભું કર્યું હતું, જેટલું ઊભું કર્યું એટલું જ બંધ કરવાનું, 1,36,00,000 જમા કરી દેવાનું, 1,36,00,000. અહીંયા 4 લાખ શેર ઉપર નાણાં મંગાવ્યા હતા, જ્યારે 4 લાખ શેરમાંથી મંજૂરી વખતે 500 શેર ઉપર નાણાં નથી મળતા, તો બાકી આપતો છે એ 500 શેર ઉપર, તો કેટલા શેર ઉપર નાણાં મળતા હોય, તો કે 4 લાખમાંથી 500 શેર ઉપર નાણાં નથી મળતા, તો 3,99,500 શેર ઉપર આપણે નાણાં મળતા હોય, કેટલા લેખે, તો કે મંજૂરી વખતનો જેટલો કટકો છે ને પૂરેપૂરા લેવાના 34 રૂપિયા. આ પ્રીમિયમ ક્યારે છૂટું પાડવાનું, કે પ્રીમિયમની આમનોંધ કરો ત્યારે જ, બાકીની આ પ્રીમિયમ સહિતની કિંમત ધ્યાનમાં લેવાની.
એટલે 34 રૂપિયાનો ગુણાકાર કરવાનો છે અહીંયા, તો 3,99,500 ગુણ્યા 34 એટલે 1,35,83,000 મળશે. 1,35,83,000 અને બાકી હતો 500 × 34 17,000 રૂપિયાનો બાકી હપ્તો છે. એટલે અહીંયા આપણે મંજૂરીનું કામ પૂરું થઈ ગયું મિત્રો. હવે ત્યાર પછી પાંચમી આમનોંધ છે છેલ્લો હપ્તો. તો હવે આપણે છેલ્લા હપ્તાના નાણાં મંગાવશું એટલે છેલ્લો હપ્તાનું ખાતું આપણે ઊભું કરવું પડશે. તો ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, અહીંયા 4,00,000 શેર જેટલા બહાર પડ્યા છે એટલા શેર ઉપર જ નાણાં મંગાવવાના હોય. 4,00,000 ઉપર છેલ્લો હપ્તો કેટલા રૂપિયાનો છે? 13 રૂપિયાનો. તો 13 રૂપિયા લેખે નાણાં કેટલા થશે? તો 4,00,000 × 13 એટલે 5,02,00,000. આપણને મળશે 52,00,000. સોરી, છેલ્લા હપ્તાના નાણાં 52,00,000 આપણે મંગાવવાના થાય છે એટલે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 52,00,000. અને એમાં પણ પ્રીમિયમ સમાયેલું છે એટલે પ્રીમિયમ છૂટું પાડવું પડશે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. ચાલો અહીંયા 4,00,000 × તો કે શેર મૂડી ખાતે 13 રૂપિયા છે, 10 રૂપિયાનું પ્રીમિયમ છે, 3 રૂપિયા મૂળ કિંમત છે એટલે મૂળ કિંમતમાં 3 રૂપિયા અને પ્રીમિયમમાં 10 રૂપિયા. એટલે મૂળ કિંમતમાં 3 રૂપિયા લેવાના છે અને પ્રીમિયમમાં 10 રૂપિયા. મૂળ કિંમત છે શેર મૂડીમાં લેવાની અને પ્રીમિયમમાં 10 રૂપિયાનું પ્રીમિયમ છે જે પ્રીમિયમમાં લેવાનું. એટલે 4,00,000 × 3 એટલે 12,00,000 રૂપિયા થશે અને પ્રીમિયમમાં 4,00,000 × 10 એટલે 40,00,000 રૂપિયા. અહીંયા મિત્રો આપણે છેલ્લા હપ્તાના નાણાં મંગાવ્યા. હવે આપણે છેલ્લા હપ્તાના નાણાં મળશે. મળશે એટલે શું થશે? પૂરેપૂરા મળતા નથી, બાકી હપ્તો છે. એટલે છઠ્ઠી આમ નોંધ, બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે ઉધાર અને તે છેલ્લા હપ્તા ખાતું ઊભું કર્યું એ આપણે બંધ કરવાનું. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જમા, જેટલું ઊભું કર્યું એટલું જ બંધ કરવાનું. છેલ્લા હપ્તા ખાતે 52,00,000 ઉધાર કર્યા હતા તો અહીંયા 52,00,000 જમા કરી નાખવાના. હવે આ બેની ગણતરી, તો કે છેલ્લા હપ્તા વખતે બાકી હપ્તો કેટલા શેર ઉપર? 300 + 500 = 800 શેર ઉપર બાકી હપ્તો છે. તો બાકી હપ્તો 800 શેર ઉપર, તો મળશે કેટલા શેર ઉપર નાણાં? 4,00,000 શેર ઉપર નાણાં મંગાવ્યા, 800 શેર ઉપર નાણાં નહીં મળે તો કેટલા શેર ઉપર નાણાં મળશે? 3,99,200 શેર ઉપર નાણાં મળશે બાદ કરી નાખવાના 4,00,000 માંથી 800. તો ગુણાકાર કરો, છેલ્લા હપ્તા વખતે 13 રૂપિયા છે એટલે ગુણાકાર 13 રૂપિયાનો, 3,99,200 એના ગુણ્યા 13 એટલે મળશે આપણે
51,89,600 અને બાકી હપ્તાનો ગુણાકાર 800 × 13 10,400 રૂપિયા આપણને મળતા નથી. અહીંયા મિત્રો આપણો આ દાખલો પૂરો થાય છે. આવી રીતે આની આમ નોંધ કરવાની થાય કે જ્યારે દાખલામાં દરેક કટકાની અંદર પ્રીમિયમ સમાયેલું હોય અને બાકી હપ્તામાં બે શેર હોલ્ડર હોય, મિત્રો મોટાભાગના દાખલામાં જ્યારે બે શેર હોલ્ડર બાકી હપ્તામાં કીધા હોય ત્યારે પહેલો શેર હોલ્ડર છે એ મંજૂરી અને આખરી હપ્તા વખતે બે વખતે નાણાં ન ચૂકવતો હોય, એટલે બેના શેર બાકી હપ્તામાં લખી નાખવાના. બીજો શેર હોલ્ડર હોય ફક્ત આખરી હપ્તા વખતે જ ન આપતું હોય એટલે એના શેર એડ કરી દેવાના, એટલે છેલ્લા હપ્તા વખતે બે શેર હોલ્ડર થઈને બંનેના શેરનો સરવાળો છે એ બાકી હપ્તામાં આપણે ધ્યાનમાં લેવાનો હોય છે. તો આવી રીતે મિત્રો પ્રીમિયમ બધામાં સમાયેલું હોય અને સાથે સાથે બાકી હપ્તો પણ આવે ત્યારે આપણે શેરમૂડીનો દાખલો ગણી શકતા હોવા જોઈએ. અહીંયા આપણે મિત્રો 10મો દાખલો છે જે પૂરો થાય છે.